நமோ லோயேஷவரி அந்தானம் நமோ லோயேஷவரிதானம் நமோ லோயேஷவாயிரியானம் நமோ லோயேஷவுஜாயானம் நமோ லோயேஷவத்ரிகாலவர்த்தி சாவணம் ஓம்காரமெங்கு சயோக்தநித்யம் ஜாயந்தி யோகினம் காமதம் ஓஷதம் செய்ய ஓம்காராய நமோ நமோ மங்களம் பகவானயோ மகிழம் கௌதமோமி மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் சுமங்கலம் நமாசுமரி சாராய் કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃત નો સ્વાધ્યાય ચાલે છે. એમાં નિદ્રા અધિકારની ગાથા 26 એટલે સળંગ કળશ 158 સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. આજે 159મો કળશ લઈએ છીએ. સમયસારમાં આ કળશ વિશે કહે છે કે હવે મરણ ભયનું કાવ્ય કહે છે. હવે મરણ ભયનું કાવ્ય કહે છે. 7 પ્રકારના ભય સમ્યક દ્રષ્ટિને હોતા નથી એનું વિવરણ ચાલે છે. એમાં હવે આ મરણ ભય સમ્યક દ્રષ્ટિને હોતો નથી. તો શ્લોકાર્થમાં કહે છે કે પ્રાણોના નાશને લોકો મરણ કહે છે. આ આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે. પેલા તો દ્રવ્ય પ્રાણ છે જેનો નાશ થતા એને મરણ કહીએ છીએ, એટલે કે એને એ દેહને છોડી દેવાનું થાય છે. પણ તેથી કરીને આત્માને કાંઈ થતું નથી. આ આત્માના પ્રાણ તો જ્ઞાન પ્રાણ છે, નિશ્ચયથી જ્ઞાન છે. સ્વયંમેવ શાશ્વત હોવાથી તેનો કદાપી નાશ થતો નથી. એવા જ્ઞાનનો નાશ થતો નથી, આત્માના પ્રાણનો નિશ્ચયથી જે છે એનો નાશ થતો નથી. માટે આત્માનું મરણ બિલકુલ થતું નથી. તેથી આવું જાણતા જ્ઞાનીને મરણનો ભય ક્યાંથી હોય? તે તો પોતે નિરંતર નિશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે ઇન્દ્રિય આદિ પ્રાણો નાશ પામે તેને લોકો મરણ કહે છે, પરંતુ આત્માને પરમાર્થે ઇન્દ્રિય આદિ પ્રાણ નથી. મન, વાણી, કાયા અને 5 ઇન્દ્રિયો, 8 અને શ્વાસોશ્વાસ અને આયુષ્ય એવા 10 પ્રાણ આપણે જે કહીએ છીએ, એવા પ્રાણથી આત્મા જીવન જીવતો નથી. આત્મા તો જ્ઞાનથી જીવન જીવે છે. એટલે આવા પ્રાણોનો નાશ થાય છતાંય આત્મા તો અવિનાશી જ્ઞાન સ્વરૂપ એવો ને એવો જ રહે છે. જ્ઞાન અવિનાશી છે, તેનો નાશ થતો નથી. તેથી આત્માને મરણ નથી. આત્માને મરણનો ભય ક્યાંથી હોય? જ્ઞાની આમ જાણતો હોવાથી તેને મરણનો ભય નથી. તે નિશંક વર્તતો થકો પોતાના જ્ઞાન સ્વરૂપને નિરંતર અનુભવે છે. પંડિત રાજમલજીએ ખંડાન્વય સહિત અર્થ જે લખ્યો છે તે લઈએ. એમાં કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ જ્ઞાનને અર્થાંત શુદ્ધ ચૈતન્ય વસ્તુને નિરંતર આસ્વાદે છે. જ્ઞાન તો અનાદિ સિદ્ધ છે, અખંડ ધારા પ્રવાહરૂપ છે, કારણ વિના જ સહજ જ નિષ્પન્ન છે, એવું એ જ્ઞાન છે. અને સમ્યક દ્રષ્ટિ જીવ મરણ શંકાના દોષથી રહિત છે. કેવી રીતે? શું વિચારતો થકો એ નિશંક છે, એને મરણનો ભય કેમ નથી? તો કે છે કે આ કારણથી આત્મદ્રવ્યને, એટલે કે એ પોતે જ્ઞાન સ્વરૂપ છે એવું વિચારતો થકો એ નિશંક છે. આ કારણથી આત્મદ્રવ્યને પ્રાણ વિયોગ સૂક્ષ્મ માત્ર થતો નથી. તેથી સમ્યક દ્રષ્ટિને મરણનો ભય ક્યાંથી હોય? અર્થાંત નથી હોતો. કારણ કે ઇન્દ્રિય બળ, ઉચ્છવાસ, આયુ એવા જે પ્રાણ છે એ તો દ્રવ્ય પ્રાણ છે, તેમના વિનાશને મરણ કહેવામાં આવે છે. અર્યન દેવ એમ કહે છે, નિશ્ચયથી જીવ દ્રવ્યના શુદ્ધ જ્ઞાન માત્ર અર્થાંત શુદ્ધ ચૈતન્ય માત્ર પ્રાણ છે. શુદ્ધ જ્ઞાન કોઈ કાળે વિનાશ પામતું નથી. શા માટે? શા કારણથી? તો કે જતન વિના જ અવિનશ્વર છે.
જ્ઞાનનું કાંઈ જતન ન કરીએ તો પણ એનો નાશ થતો જ નથી ને એ એવું ને એવું જ જળવાઈ રહે છે. એવો જ વસ્તુનો સ્વભાવ છે એટલે જતન વિના જ અવિનશ્વર છે તે કારણથી જ્ઞાન વિનાશ પામતું નથી. ભાવાર્થ આમ છે કે બધાએ મિથ્યા દ્રષ્ટિ જીવોને મરણનો ભય હોય છે. સમ્યક દ્રષ્ટિ જીવ એમ અનુભવે છે કે મારું શુદ્ધ ચૈતન્ય માત્ર સ્વરૂપ છે, તે તો વિનાશ પામતું નથી. પ્રાણ નષ્ટ થાય છે એટલે કે દ્રવ્ય પ્રાણ નષ્ટ થાય છે તે તો મારું સ્વરૂપ છે જ નહીં, એ તો પૂતગળનું સ્વરૂપ છે. તેથી મારું મરણ થતું હોય તો હું ડરું ને, અન્યથા હું શા માટે ડરું? મારું સ્વરૂપ શાશ્વત છે. તો એ રીતે 159મો કળશ છે. પૂજ્ય ગુરુદેવે આ કળશ ઉપર જે વિસ્તાર કર્યો છે તે આજે આપણે લઈએ છીએ. કળશ પ્રવચન ભાગ 5મો અને અહીંયા પ્રવચન નંબર 168 પહેલેથી શરૂ કરી અને ગુરુદેવ સમજાવે છે. પાના નંબર 93. ટીકા 159. ધર્મી ને સમ્યક દ્રષ્ટિને મરણ નો ભય હોતો નથી, એ શ્લોક છે. પ્રાણ ઉછેદ ઉદાહરણથી મરણમ પ્રાણાકિલ આત્મનો જ્ઞાનમ તત્ સ્વયમેવ શાશ્વતયા ન ઉછિદતે ચાતુચિત તસ અતો મરણમ ન કિંચન ભવે તદ્વી કુતો જ્ઞાનિનઃ નિશાંકમ સતતમ સ્વયં સહજ સ્વયં સહજમ જ્ઞાનમ સદા વિનંતી. નિદ્રાનો અધિકાર છે ને, એટલે સમ્યક દ્રષ્ટિ સ્વજ્ઞાનમ સદા વિનંતી. અજ્ઞાની સદા વિકારને વેદે છે. શુભ શુભ રાગ એના ઉપર દ્રષ્ટિ હોવાથી અનાદિનો અજ્ઞાની વિકારને રાગ દ્વેષને દુઃખને દુઃખી થઈને દુઃખને વેદે છે. દુઃખી થઈને એટલે જાણે કે હું આ રાગી છું, હું દ્વેષી છું, હું કસાય વંત છું, એમ અજ્ઞાની અનાદિથી માનીને વિકારને દુઃખને વેદે છે. અહીંયા ધર્મી શુદ્ધ ચૈતન જ્ઞાન સ્વરૂપ શાશ્વત જે આત્મા અથવા જ્ઞાન શાશ્વત એને જેણે દ્રષ્ટિમાં લીધો છે આત્મભાવ, એનું જેને અંતરમાં જ્ઞાન છે અને જેનું અંતરમાં એનું વેદન છે, એ સમ્યક દ્રષ્ટિ જીવ શુદ્ધ ચૈતન્ય વસ્તુને શુદ્ધ ચૈતન્ય વસ્તુ છું, અનંત પવિત્ર ગુણનો પિંડ પ્રભુ, એ હું તો ચૈતન માત્ર વસ્તુ છું. એને નિરંતર આસ્વાદે છે. છેલ્લો લીધો શ્રદ્ધે છે, જાણે છે ને આસ્વાદે છે. હા હા, શુદ્ધ ચૈતન જ્ઞાનાનંદ સહજાત્મ સ્વરૂપ એની જેણે દ્રષ્ટિ પ્રગટ કરી છે, રાગને વિકલ્પથી ભીન પડી અને ભીન પડેલી ચીજને અંતરમાં પ્રિયંચ હો કે નારકી હો કે મનુષ્ય હો,
દેહ હો, પણ સમ્યક દ્રષ્ટિ તો ચૈતન્યના આનંદના સ્વભાવને સર્જે જાણીને વેદે છે. હા હા કેવું છે જ્ઞાન એટલે આત્મા અનાદિસિદ્ધ છે એટલે આત્મા જ્ઞાન. જ્ઞાન જ્ઞાન જે સ્વભાવ એ તો અનાદિ છે. જેમ આત્મા અનાદિસિદ્ધ છે તેમ એનો જ્ઞાન સ્વભાવ અનાદિસિદ્ધ છે. તો વળી કેવું છે? અખંડ ધારા પ્રવાહ રૂપ છે. જ્ઞાન એટલે આત્મા અખંડ ધ્રુવ ધારા, જેની ધ્રુવ ધારા વહે છે દિત્ય કાયમ. હા હા હા, એવો જે ભગવાન શુદ્ધ ચૈતન આત્મા એને એ અનુભવે છે. કેવું છે આત્મા અથવા જ્ઞાન? સહજ, કોઈ બીજા કારણ વિના એ સહજ સ્વરૂપી વસ્તુ છે. કોઈ એને આધાર ને કરતા કોઈ છે એમ નથી. કારણ વિના સહજ નિષ્પન્ન છે, સ્વાભાવિક જ પ્રાપ્ત છે. સ્વભાવ ચૈતન્ય વસ્તુ સ્વાભાવિક જ પ્રાપ્ત છે. એને કોઈ કારણ નથી, તેમ તો એનો સહાયક નથી. નિસહાય સહજ સ્વરૂપ બિરાજમાન છે ચૈતન્ય. કેવો છે સમ્યક દ્રષ્ટિ? નિશંક, મરણ શંકાના દોષથી રહી છે. એને મરણની શંકા નથી કે હું મરી જઈશ, મરે કોણ. કેવો છે સમદ્રષ્ટિ? વિષ્ણુ વિચાર તો થકો, અતસ્મરણમ કિંચન ભવે જ્ઞાની ન તદ્વિકૃત. આ કારણથી આત્મદ્રવ્યને ભગવાન આત્મા એને જ્ઞાન પ્રાણ આનંદ પ્રાણ શ્રદ્ધા અથવા દર્શન પ્રાણ સત્તા પ્રાણ એનો એને કોઈ દી વિયોગ હોતો નથી. આ કારણથી આત્મધર્મને પ્રાણ વિયોગ સૂક્ષ્મ માત્ર પણ થતો નથી. પ્રાણ એટલે જ્ઞાન આનંદ શાંતિ આદિ એના પ્રાણ આત્માના છે. આ ઇન્દ્રિય બળ શ્વાસ ને આયુષ્ય વિચાર પ્રાણ છે, તો જળ ને પર છે. ઇન્દ્રિય પ્રાણ, બળ પ્રાણ, શ્વાસ પ્રાણ, આયુષ પ્રાણ, વિચારના 10 થાય. ઇન્દ્રિય પ્રાણ 5, બળ પ્રાણ 3, મન વચન ગયા 8, શ્વાસ ને આયુષ 10, 4 ના 10. એ તો પૂજગળના પરિણામ, પૂજગળની દશા પ્રાણ છે. એનો વિયોગ થાય તો એ તો વિયોગ થવાને લાયક જ છે. સમજાણું ખાય? એમાં મારા પ્રાણનો વિયોગ એમાં નથી, એ તો પૂજગળના પ્રાણનો વિયોગ. હા હા, દેહ છૂટવા ટાણે એ 5 ઇન્દ્રિય મન વચન કયા શ્વાસ આવ્યું એ છૂટે છે. તો એ તો છૂટવાને લાયક નાશવાન તો એ છૂટે છે. હું જ્ઞાન દર્શન આનંદ ને શાંતિ પ્રાણ થી ભરેલો ભગવાન છું. મારું પ્રાણ જીવન, હું પ્રાણ જીવન આત્મા છું. જીવત શક્તિ લીધી ને પહેલી, શિવત શક્તિ પહેલી લીધી 47માં. મારું જીવન તો જ્ઞાન દર્શન આનંદ સત્તાના પ્રાણ થી મારું જીવન છે. હા,
હું આનંદના પ્રાણથી જીવનારો મારું જીવતો ચા હું પ્રાણ જીવન છું પણ ક્યાં પ્રાણ ચેતન પ્રાણ જ્ઞાન પ્રાણ આનંદ પ્રાણ શાંતિ પ્રાણ એવા પ્રાણથી મારું જીવન જીવન જીવવું ટકવું તેને લઈને છે કોઈ આ દુષ્પ્રાણને લઈને મારું જીવનને ટકવું એમ ધર્મી માનતો નથી હા પ્રાણ જ્યાં જાય ત્યારે એમ કે નહીં અરે હું મરી જાઉં છું હવે કોણ મરે બાપુ ભાઈ શું શું કે છું મરી જાઉં છું એવું જેણે જાણ્યું એ જાણનાર ચૈતન્ય પ્રાણ મરી જાય છે સમજાણું કાય અહિયાં તો સમ્યક દ્રષ્ટિની નિદ્રાની વ્યાખ્યા છે ને હા અજ્ઞાની ને બંધનું કારણ છે જ્ઞાની ને નિદ્રાનું કારણ છે એમ સિદ્ધ કરવું છે પ્રાણ જતા એ પ્રાણ મારા હતા ઇન્દ્રિય શ્વાસ મન આયુષ્ય એમ માનીને મિથ્યાતને સેવીને મિથ્યાતના કર્મને બાંધે છે સમ્યક દ્રષ્ટિ એ પ્રાણ ઇન્દ્રિયાદી મારામાં છે જ નહીં મારા છે જ નહીં મારા પ્રાણ તો જ્ઞાન ને આનંદ ને શાંતિ મારા પ્રાણ છે તો શાશ્વત છે એનો વિરહ મને હોતો આવી વાત છે જીની વસ્તુ છે ને અંદર દેહથી રાગથી ભિન્ન વસ્તુ છે ને વસ્તુ છે તો એ નિત્ય છે ને નિત્ય છે તો નિત્યના સ્વભાવો જે છે એ પણ નિત્ય છે તે સ્વભાવ પ્રાણનો નિત્યને વિયોગ થાય એમાં કોઈની છે નહીં અનિત નો વિયોગ થાય તો વિયોગ છે જ એનો સ્વરૂપ માણસ મરે ને પછી પાછળ બાયું બાયું રોવે આ ભર્યા ઘરમાંથી નીકળવું કેમ ગોઠવું એવું રોવે ઘર હોય પૈસા હોય ઘર વખર હોય મોટો અને એ પલંગ હોય ને એમાં પડ્યો એમાંથી ઉઠો જાઓ રોય બાયું પછી અરે ભર્યા ઘરમાંથી નીકળવા કેમ ગોઠ્યા માણમાં કેમ તમને ઠીક પડી શકો ઠીક આવા જૂઠે જૂઠા રોણા જૂઠા ગાણા જૂઠા હા હા તો પરમાત્મા એમ કે પ્રભુ તું કોણ ક્યા પ્રાણે ટકતું તું તત્વ જીવન તારું તારું જીવન તો જ્ઞાન ને આનંદ સ્વભાવ છે ને વસ્તુ ચૈતન્ય એનો ચૈતન્ય સ્વભાવ છે ને એ સ્વભાવ શાશ્વત છે એમાં એ સ્વભાવનો સ્વભાવવાનને વિયોગ થાય એવું ત્રણ કાળમાં બનતો માટે ધર્મી ને સ્વભાવનો વિયોગ હોતો નથી એ કે છે સમ્યક દ્રષ્ટિને મરણનો ભય ક્યાંથી હોય નથી કેમ કે પ્રાણ ઉછેદ મરણ ઉદાહરણ થી લોકો એને મરણ કહે છે લોકો એને મરણ કહે છે પાંચ ઇન્દ્રી ત્રણ બળ મન વચન કાયા શ્વાસ નાયુષ એવા પ્રાણ તેમને વિનાશ ને મરણ લોકો તેને કહેવામાં આવે લોકો કહે છે હા
પાંચ ઇન્દ્રિયોનો વિયોગ, મરણ, આયુષનો વિયોગ, શ્વાસનો વિયોગ, શ્વાસ બંધ થઈ ગયો, મન વચન ને કાયાનો વિયોગ, એને લોકો મરણ કહે છે. એને ધર્મી મરણ માનતો નથી. છે ઉદાહરણથી પ્રાણ તેમના મરણ કહેવામાં આવે છે. અરંતદેવ એમ કહે છે, લોકો એમ કહે છે, એમ કીધું મરણમ એમ કહેવામાં લોકોમાં, ત્યારે ભગવાન શું કહે છે? ઉદાહરણથી અરંતદેવ એમ કહે છે, કિલ આત્મનમ જ્ઞાન પ્રાણા, નિશ્ચયથી તો શુદ્ધ દ્રવ્યનું, શુદ્ધ વસ્તુ, શુદ્ધ પવિત્ર ભગવાન, એના જ્ઞાન પ્રાણ, એ તો શુદ્ધ જ્ઞાન માત્ર, શુદ્ધ ચૈતન્ય માત્ર પ્રાણ છે. શુદ્ધ ચૈતન પ્રાણ પવિત્ર ભગવાન આત્મા, એ આત્માના પ્રાણ છે. સમ્યક દ્રષ્ટિને એ પ્રાણ મારા છે માને છે. ભાઈ પૈસા ને કુટુંબ ને કબીલો તો ક્યાંય રહી ગયા, પણ આ દસ પ્રાણ છે એને પણ સંકીર્તિ પોતાના માનતો. સ્ત્રી કુટુંબ, લક્ષ્મી ને મકાન ને આબરૂ ને બંગલા ને એ તો ભિન્ન પ્રદેશ રહી ગયા, પણ આત્માના પ્રદેશ ની અંદર જોડી ક્ષેત્રમાં પાંચ ઇન્દ્રિયો, જળ મન વચન કયા, જળ શ્વાસ આયુષ, એને પણ ધર્મી પોતાના માનતો નથી. આ ધર્મી ની આવી શરતો ને જવાબદારી છે. સમજાણું કઈ? એ અજ્ઞાની એને પ્રાણ માને બાર માને, વિતરાગ કિલ આત્મનમ જ્ઞાન પ્રાણ, શુદ્ધ જીવ દ્રવ્યનો શુદ્ધ જ્ઞાન માત્ર પ્રાણ છે. શુદ્ધ ચૈતન ચેતન નો શુદ્ધ ચૈતન પ્રાણ છે. આત્મા નો સ્વભાવ નો શુદ્ધ ચૈતન સ્વભાવ પ્રાણ છે. તે પ્રાણે તે જીવે છે. બહુ ફેરફાર. તત્ જાતું કિંચિત ન ઉચિત, જાતું ચિત્ત ન ઉચતી, ભગવાન જ્ઞાન સ્વભાવ, આનંદ સ્વભાવ, દર્શન સ્વભાવ, અસ્તિત્વ સત્તા સ્વભાવ, એ પ્રાણ શુદ્ધ જ્ઞાન કોઈ કાળે વિનાશ પામતું નથી, ન ઉચ્છિદતી, ઉચ્છેદ થતો નથી. વસ્તુ ભગવાન આત્મા, એના જ્ઞાન આનંદ પ્રાણ નો કોઈ ઉચ્છેદ થતો? સમજાણું કઈ? શા કારણ થી? સ્વયં એવ શાશ્વત થયા, ભગવાન આત્માનો જ્ઞાન ને આનંદ ને શાંતિ ને પ્રાણ કરવું, તો પ્રાણ એ તો સ્વયં શાશ્વત છે, સ્વયં શાશ્વત છે. સમ્યક દ્રષ્ટિની નજર ની નજરો શાશ્વત વસ્તુ ઉપર છે. સમજાણું કઈ? એ શાશ્વત તો સ્વયં છે, છે સ્વયં એવું શાશ્વત.
જતન વિના જ એની જતના કરીએ તો રે નહી તો ને એવું છે નહી. માણસ જ કહેતા શરીરની સંભાળ રાખજો. હે હા હા ભલામ કરે શરીરની સંભાળ રાખજો. ધૂળ નહી અંબાળ રહી શકે નહી એવું કે હગાવાલા જતા કે હે પંડિતજી શરીરની સંભાળ રાખજો ધ્યાન રાખજો ખાવા પીવાનું હે. અરે ભાઈ શેના ધ્યાન રાખવા જે પોતાની ચીજ નથી તેનું ધ્યાન રાખવું અને જે પોતાની ચીજ છે એ તો સ્વયં સ્વર્ગ છે એનું ધ્યાન રાખવું એ પણ છે ને એ તો છે જ તે. બીજા એના છે નહીં એનું ધ્યાન રાખે. શરીરને જાળવજો ધ્યાન રાખીને હરણ કરજો એ વાત હું કરે બધા. અહીં કે છે પ્રભુ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાનાનંદ સહજાનંદ સ્વયં શાશ્વત છે તેને જતન કરીએ તો રાખીએ એવું છે નહીં. એવું આત્મસ્વભાવ સમ્યક દ્રષ્ટિ જીવને દ્રષ્ટિમાં આવ્યો છે પ્રતીતમાં આવ્યો છે અને પૂર્ણ છે એવો સ્વભાવ જેને સ્વીકાર થઈ ગયો છે. શાશ્વત છે અને પૂર્ણ છે એવા સ્વભાવનો ધર્મી જીવને શરૂઆતમાં સ્વીકાર થઈ ગયો છે તેથી એને જતન કરીને રાખીએ તો રે એવું છે નહી. બહુ ફેર કોણ તાળા દે એ આંગળાની ક્રિયા એનાથી તાળું દેવાય એમે નથી. આંગળાની દશા તાળાને અડતી નથી. તાળાની કૂંચી તાળાને અડતી નથી. કેમ કે દરેકનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે. ભિન્ન અસ્તિત્વ ભિન્ન અસ્તિત્વને કેમ અડે સમજાય છે. કાંઈ ભિન્ન અસ્તિત્વનું ભિન્ન અસ્તિત્વ બહાર લૂંટે પણ અંદર પ્રવેશ કરે કે અડે એવું હોય શકે. સમજાણું કાંઈ શરીરને આત્મા અડતો નથી કોઈ બી અડ્યો નથી ત્રણ કાળમાં. શરીરની પર્યાયથી ભગવાન ભિન્ન રહીને પોતાનું અસ્તિત્વ રાખ્યું છે એને અડ્યો નથી શરીરને અડ્યો નથી કોઈ બી. ક્યાં શરીર ધર્મ નું સાધન છે કે નહીં ધોરી નથી ધર્મ પાપ નું સહી રાજ્યમ ખરું ધર્મ સાધન એવું આવે છે પુરુષા સિદ્ધિ ઉપાયમાં એ તો નિમિત્ત ના કથન છે. આત્મ શરીર ચૈતન જેના પ્રાણ છે આનંદ જેનો સ્વભાવ છે શાશ્વત રહેવું જેનું સહજ સ્વયં સ્વરૂપ છે એવા પ્રાણને પોતાના માનવો મંતો
એ પ્રાણનો જતના કરું તો રાખે રે એવું છે નહીં. અને આ પ્રાણ છે એ મારા નથી એટલે એને રાખવું કે મર છૂટે એ મારે કઈ સંબંધ નથી એની. અરિયા ધર્મ ની કિંમત કોઈ ઊંચી છે. હા હા, કાલ ભાઈ પ્રશ્ન કર્યો પ્રભુભાઈ, કિરણ હાર કે નીકળે નો હાર હતો ને એનો ત્યાં લીમડો આમ ચાર છ તો હું ચોરી જોડું કે આ એક જીવ છે ને કે આ બધું થઈને કીધું આ લીમડાનું આ પાંદડું છે એ આવડું એનો એક પટકો લ્યો રાય જેટલો એમાં સિંહ શરીર છે. એક શરીરે એક એક જીવ માટે તેને પ્રત્યેક કયા છે. હા, એ પાંદડું છે ને પાંદડું એમાં તો અસંખ્ય શરીર છે. એક પાંદડામાં તો અસંખ્ય શરીર છે અને એક એક શરીરે એક એક જીવ. હા હા, એ વળી જુદો, એ પેલો જે જીવ હોય જુદો, તેમ પાંદડા દીઠ એક જીવ હોય છે. પાંદડા દીઠ એક જીવ વ્યાપક હોય એ જુદો, પણ પાછા બીજા એનો અસંખ્ય હોય એ જુદા. હા હા, એ એક એક જીવ અંદર શરીરને આવ્યો નથી. હા હા હા, શરીર એને હજ્યું નથી. એક નિગુદના એક આદિ નસમની એક કટકી આટલી આમાં અસંખ્ય શરીર ને એક શરીરમાં નથી જીવ, છતાં એક જીવ બીજા જીવને હજ્યો નથી. એમાં એ એક જીવ કર્મને હજ્યો નથી, કર્મ શરીરને હજ્યું નથી. આ કહેવાય ગયું પહેલા દિવસને. હા હા, આ કઈ વાત બાપુ, આ પગ જે છે હાલે છે જમીનને અડ્યા વિના પગ હાલે છે. અને આત્માના પ્રેરણા વિના પગ હાલે છે. આત્મા પગને અડ્યો નથી, પગ જમીનને અડ્યો નથી. લાકડી હાથમાં રાખી છે તે હાથ લાકડીને અડ્યું નથી. અને લાકડીના ટેકો અમકો છો તો લાકડીને જમીનનો ટેકો જમીનને અડી નથી લાકડી. એવી કોઈ દ્રેવ ગુણ ને પર્યાય ની એવી ચમત્કૃતિ છે. એ ચમત્કાર છે, દરેક દ્રવ્ય નો પર્યાય નો એ ચમત્કાર છે. જ્યાં હોય ત્યાં તે પોતાને આધારે છે. આ જેને પરનો આધાર નથી પરને સ્પર્શો નથી. આ અહીં કે છે કે અહીંયા દસ પ્રાણ ને આત્મા અડ્યો નથી, ઇન્દ્રિય ને આત્મા અડ્યો નથી, મન વચન ને કાયા ના પરમાણુ ને આત્મા અડ્યો નથી. એ ત્રીજી ગાથામાં આવ્યું ને, ત્રીજી સમયસર દરેક પદાર્થ પોતાના ધર્મ ને ચૂંબે છે પણ અન્ય દ્રવ્ય ને એ ચૂંબતો નથી. આ તે કઈ વાત છે. આકરના રજકણો જીવને અડતા નથી અને જીવને આત્મા અડતો નથી.
એમ દરેક તત્વ ચમત્કૃત વાળી એ દ્રવ પણ ચમત્કારી ચીજ છે. આટલો નાનો એક પરમાણુ છતાં એમાં અનંત ગુણ છે, અમાપ ગુણ છે, આકાશના પ્રદેશનો માપ નથી. એથી અનંત ગુણ આ એક પરમાણુમાં ગુણ છે, એ દ્રવ્યની ચમત્કૃતિ છે. અને અનંત માપ ગુણ એ ગુણની ચમત્કૃતિ છે. અને એક સમયને એની પર્યાય અનંત છે. ત્રણકાળના સમયથી અનંત ગુણી પર્યાય. અને એક એક ગુણમાં એક એક પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિ છે, સ્વતંત્ર છે. સમજાણું કઈ? પાણી ઊંડું થયું એ અગ્નિ ને અડ્યું છે, માટે ઊંડથી અડ્યું નથી. પાણી અગ્નિ ને અડતો નથી. હે, લીલા છે. પેલા કઈક ઈશ્વરની લીલા નહીં, આ બાપા દ્રવની લીલા આવી છે ભાઈ, તને ખબર નથી. હા હા તો કઈ પણ તે છરી શાક ને અડતી નથી ને કટકા થાય છે. હા તો વિતરાગી વિજ્ઞાન છે, ચમત્કારી વિજ્ઞાન છે. હા હા, સીસપેન આમ છરી આમ કરે છે, છરી સીસપેન અડતી જ નથી. આંગળી આંગળી ને અડી નથી, અડતી નથી. એ સ્વતંત્ર પદાર્થ છે તેમ જાણવું એમ પર કારણ છે. તેની પર્યાય સ્વયં સિદ્ધ છે, ગુણ સ્વયં સિદ્ધ છે, દ્રવ સ્વયં સિદ્ધ છે, સ્વયં સિદ્ધ છે. એમ મારો ભગવાન પણ દ્રવ સ્વયં સિદ્ધ છે, પ્રાંતિકારી સ્વયં સિદ્ધ છે, આ એની પર્યાય પણ સ્વયં સિદ્ધ છે. ખરેખર તો પર્યાય ને દ્રવ ગુણ નો પણ આશ્રય નથી, એવી સ્વયં સિદ્ધ. હા હા હા, હે જ્યાં હોય ત્યાં આ કર્યું, મેં કર્યું, મેં કર્યું. હા હા હા, કે છે કે દસ પ્રાણ ઉચ્છેદ આવતો એ તો ઉચ્છેદ થવાને લાયક જ હતા, પણ મારા પ્રાણ સ્વયં એ શાશ્વત જતન વિના અવિનશ્વર છે. તે કારણથી તેનો કોઈ દી નાશ થતો નથી. આ હા હા, મારા પ્રાણ નો મરણ કોઈ દી થતું, એ જીવતા પ્રાણ સદાય રહેશે. ચેતન પ્રાણ, અનંત પ્રાણ, અનંત ગુણો આદિ ચાર તો મુખ લીધા છે. સમજાણું કઈ? પ્રાણ જીવન પ્યારા, તારા જીવન ને પ્રાણ તારા જીવન છે, એ તારા પ્યારા છે. શુદ્ધો દસ પ્રાણ જડ છે એ તો નહીં, અને એની યોગ્યતા પર્યાયમાં જડ ને નિમિત્તમાં એની અશુદ્ધ નહીં થી દસ પ્રાણની યોગ્યતા છે, એ પણ જીવની નથી. હા હા, સમજાણું કઈ? એને અહીંયા આત્મા જીવ અને પ્રાણવાળો કે છે, એ પ્રાણવાળો છે. માણસ નથી કેતા કે આ છોકરો મારો પ્રાણ છે, કઈ બળવંત છે, જીવ તો જીવન કઈક આનામાં છે. એ જીવન ધૂળનું નહીં, ભગવાનમાં જીવન પ્રાણ છે. જેના એનાથી ટકતું જીવતું આશ્રયકારી તત્વ છે. હા હા, હા
ભાવા સામસે ભાવ ઇન્દ્રિય છે એ પણ જીવની નથી તો દ્રવ્યની તો વાતો શું કરવી છે. હા હા બધા મિથ્યા દ્રષ્ટિ જીવોને મરણ નો ભય હોય છે. હાય હાય હવે કોણ મને રાખે, કોઈ વૈદ્ય ને બોલાવો, ડાક્ટર ને બોલાવો, મારાથી સહન થતું નથી, પી પડે છે આ અંદર, હું છે પી કોને અડે. આત્માની પર્યાય ને શરીરની પી અડતી જ નથી. હાથ ફેર થાય ત્યાં નહીં થાય ને, લોહી ના કપોતળા બંધાય જાય બાંધાય શ્વાસ. ગભરામણ ગભરામણ એ તો જળની પર્યાય છે. ભગવાન જ્ઞાન મૂર્તિ તેને જોઈ નથી, એના જ્ઞાન પ્રાણમાં એ ગભરામણ છે જ નહીં. હા 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 એક તો રોગ નો ભય, મરણ નો ભય, હા હા એમાં દેહ ની પીસ પડે ઊંઘ પડે એનો ભય, ત્રાસ ત્રાસ ત્રાસ, એવા ત્રાસ માં દેહ છૂટે એ 84 ના અવતાર માં જાય છે રખડવા. ધર્મી ને મરણ ટાણે કે જીવતા, મારું પ્રાણ જ્ઞાન ને આનંદ છે તેનાથી જીવું છું, તો દેહ છૂટતા પણ હું જ્ઞાન ના પ્રાણ થી છૂટ્યો નથી, મારા આનંદ ના પ્રાણ લઈને અહીંથી હું જાઉં છું, જ્યાં જાઉં ત્યાં આનંદ પ્રાણ મારા હારી છે. આહા સમજાણું કાય, કોઈ પણ સંયોગમાં જાય, કોઈ પણ ક્ષેત્રમાં જાય, કોઈ પણ કાળમાં જાય, કે કોઈ પણ ભાવ શુભ શુભ આવે, છતાંય ભગવાન તો એનામાં છે જ નહીં. એ તો આનંદ ને જ્ઞાન પ્રાણ નું શાશ્વત તત્વ તેમાંથી ઉભો છે. તો હા એથી તેને મરણનો જરીએ જરીએ ત્રાસ નથી, આનંદ છે. કારણ કે દેહ રહો કે દેહ છૂટે એ મારા પ્રાણ તો આનંદ ને જ્ઞાન છે. જીવતા એ આનંદ ના પ્રાણ થી જીવે છે, દેહ છૂટતા એ આનંદ ના પ્રાણ થી દેહ છૂટી જાય ત્યાં. હા હા આવો મારે છે ને, જીવોને મરણનો ભય હોય છે મિથ્યા દ્રષ્ટિને. સમ્ય દ્રષ્ટિ જીવ એમ અનુભવે છે મારું શું ચૈતન્ય માત્ર સ્વરૂપ છે. હા હા પુણ્ય પાપ ના વિકલ્પો પણ જ્યાં નથી ત્યાં વળી 10 પ્રાણ ને એની વાતો શું કરવી. આ ખરેખર તો દ્રેવ સ્વભાવ ભગવાન શું ચૈતન રાગ ને તે અડતો નથી. માનવું છે કે રાગ ને સ્પર્શું છું એ માનતા પણ જેના ચૈતન માં નથી. હા બાપુ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની સ્થિતિની દશા એમને કહીના તત્વો ચમત્કારી છે. જગત બહારના ચમત્કાર જોવા જાય પણ આ ચમત્કાર તો જો. દેખનારો તો જ્ઞાન છે ને, ઇન્દ્રિય વળી ક્યાં દેખે છે, દેખનારું તો જ્ઞાન છે, ઇન્દ્રિય તો નિમિત્ત છે,
નિમિત્ત એને જાણતો નથી, જાણનાર તો જ્ઞાન છે. એ જાણનાર જ્ઞાન, એ જ્ઞાનની પર્યાય પોતાના ટીકાવને શાશ્વત ને સ્વીકારે છે. ત્રણસો વીસ માં તો એમાં આવ્યું ને, ત્રણસો વીસ માં નહી, હું તો નિત્યાનંદ છું. પર્યાય એમ માને છે હું પર્યાય છું એમ નહી. ત્રણસો વીસ માં તમે આવી ગયું છે. હું રાગ છું ને પુંજ છું એ તો નહી, પણ હું પર્યાય છું નિર્મળ એ નહી. એ પર્યાય એમ જાણે છે હું તો આ છું, ધ્રુવ સ્વરૂપ થી હું છું. હા હા હા, આવી વાત સાંભળવા મળે નહી. એ ક્યાં જાય, ક્યાં કરે, શું કરે, ક્યાં સમ્યક દ્રષ્ટિ એમ અનુભવે છે કે મારું શું ચૈતન માત્ર સ્વરૂપ છે, તે તો વિનાશ પામતું નથી. નિત્ય વિનાશ કેમ પામે, તો નિત કેમ કહેવાય ને. દ્રવ્ય નિત્ય અને ગુણે પણ નિત્ય, જે નિત્ય છે તેનો નાશ કેમ થાય. પ્રાણ મેષ થાય છે એ તો પૂદગલ છે. જ્ઞાની ને મરણ તણી બીક છે, જ્ઞાની ને આનંદ ની લહેર જો. કેમ કે આનંદ નો નાદ ધણી જેને અનુભવમાં આવ્યો છે. આ તેને આનંદ ની લહેર છે, દે છૂટે પણ દે રહે કે દે છૂટે. એને તો આનંદ ની લહેર છે સર, સમ્યક દ્રષ્ટિને તો. આવો વિતરાગ માર્ગ, આને સમ્યક દર્શન કહીએ, એને સત દર્શન કહીએ. જેને સત સાહેબો પૂર્ણાનંદ નો નાથ જેના દ્રષ્ટિમાં જ્ઞાનમાં સ્વીકાર થઈ ગયો છે, એને પરપ્રાણ મારા છે એ દ્રષ્ટિ છૂટી ગઈ છે. રાગ મારો છે એ દ્રષ્ટિ છૂટી છે. રાગ એની થાય છે પર્યાયમાં, સમજાણું કઈ કર્મ ને લઈને નહીં, છતાંય પર્યાયમાં થાય એ પણ વસ્તુની દ્રષ્ટિ જોતા મારો નહીં. પોતાના અપરાધથી થયેલો વિકાર પણ સ્વભાવ દ્રષ્ટિ જોઈ તે કે મારો નહીં. તોડી પ્રાણ ને આ બાયડી છોકરા કુટુંબ ને અરે રે. પ્રાણ નષ્ટ થાય છે તો મારું સ્વરૂપ છે જ નહીં. છે પૂદગલ નું સ્વરૂપ છે એ તો જડનું. તેથી મારું મરણ થતું હોય તો ડરું, પૂદગલ નું સ્વરૂપ છે તેથી મારું મરણ થતું હોય તો ડરું, હું શા માટે ડરું. નિશંક છે, નિર્ભય છે, નિસંદેહ નિશંક શુદ્ધ ચૈતન ઘન પૂર્ણ છો, એમાં નિશંક નિસંદેહ છે તેથી તે નિર્ભય છે. સમજાણું કઈ. હવે આવી ધર્મની શરૂઆત. એને લોકો કંઈક માની ને બે
અને પછી કે અમે સાધુ છીએ ને અમે આ છીએ ને ભાઈ બાપુ તારા આત્માના હિતની વાત છે આ તો તારો નાથને અવલોકન ન કરે એટલે કે જેને જાણવું છે જાણનારને જાણ નહીં અને બાદી માથાકૂટ કરીને મને હા દયા પાડીને વ્રત કર્યા ઉપા ક્રિયા ને એને આક્રમણ લાગે છે કે અમારી પણ આ ક્રિયા ધર્મ નહીં ધર્મ નહીં તો ધર્મનું સાધન તો ખરું ને બાહ્યરંગ ક્રિયા અંતરંગ સાધન બાધન કેવા ભાઈ તને ખબર નથી રાગથી ભીન પાડવું પ્રજ્ઞા છીણી એ સાધન છે રાગ સાધન નથી હું શા માટે ડરું હા હા સમજાવે છે ને સમજાવી દે વાત કરે તા તેમ નહી તો હું શા માટે ડરું એવો વિકલ્પ પણ જેને નથી આવું સ્વરૂપ શાશ્વત છે આવું એટલે આવું મારું સ્વરૂપ શાશ્વત છે અનાદિ અનંત ધ્રુવ તેનો નાશ કે એમાં ઘસારો થાય એવી હું ચીજ જ નથી અભાવ તો નહીં પણ ઘસારો થાય હીણું થાય એ હું નહીં હા એ આવે છે ને ક્યાંક આવે છે ઘસા હીણું એ ભાષા ક્યાંક આવે છે શાશ્વત ને ઘસારો નથી હીણું થતું નથી એવો શબ્દ છે ક્યાંક પાછું મગજમાં આવી ગયું હોય ત્યારે વસ્તુ છે અને તેનો સ્વભાવ નિત્ય છે નિત્ય દ્રવ ને નિત્ય સ્વભાવ એમાં કસારાશા એનો અભાવ તો શું પણ ઘસારો શું ઘટી જાય ઘટી જાય એ શું હા પૂરા આનંદના નાથમાં ઘસારો ઘટવું એ પણ જેના સ્વરૂપમાં નથી આ પર્યાયમાં ભલે રાગ દ્વેષ ને મિથ્યાથી ગમે તે દશા થઈ પણ વસ્તુમાં એનો ઘસારો જરીય નથી હા હા એવી વાત બે બેવી જોઈએ ને એ મરણના ભયની વાત કરી ધર્મીને મરણનો ત્રાસ હોતો નથી જગતને મરણત્વની બીક છે ધર્મીને આનંદની લહેર મારે મન આનંદની લહેર છે હા જે સમય જીવનમાં છે તે સમય મૃત્યુ કાળે પણ મારો આનંદ સ્વભાવમાં હું છું હા જીવન કાળમાં પણ આનંદ સ્વભાવમાં છું બહારના જીવન કાળમાં હા અને દેહના છૂટવાના કાળમાં પણ હું તો આનંદ સ્વભાવમાં છું હા એને મરણનો ભય કે ડર કે ત્રાસ હતો આને સમ્યક દ્રષ્ટિ ધર્મની
મોક્ષ મહેલની પહેલી સીડી, મોક્ષ મહેલની પહેલી સીડી છઠાળામાં આવે છે. આ તો વીરના કામ છે બાપા, કાયરના કામ નથી. એ તો પેલા આવી ગયું છે ને, ઉપરથી વજ્ર પડે. લોકો પોતાની જગ્યાના સ્થાનને ભાવને છોડી દે. હે ભાઈ આખું જગત ધર્મી પોતાના સ્વભાવથી ખસતો નથી. વજ્ર પડે ઉપર ત્યાં ઉપર પડે ને શરીરમાં ભીસાઈ કટકા થાય, એ તો શરીર નથી. મને મને ક્યાં આડે છે કોઈ? ધર્મીને વજ્રપાત પડતા અજ્ઞાની એના સંયોગમાં પોતાના સ્થાનને છોડી દે છે. ધર્મી પોતાના સ્થાનને છોડતો નથી. હા હા, ઘાણીમાં સંતોને પીલી નાખ્યા, પણ એ તો શરીરને પીલી, અંતર મુનિ તો આનંદની લહેરમાં હતા. તલને જેમ પીલે એમ જેને માથા લાકડાની આ મોટી ઘાણી માથું માખી લાકડું ફેરવું આમ. પણ કે છે સંતો તો આનંદમાં હતા, શું દેખે છે તેમાં એ નહોતા. હોય ને ઘાંચી ની શું કેવાય, મોટી લાટ લાટ, અને એવો ખાડો હોય એમાં મની ને એક ને એક પછી એક લાકડાના વચ્ચેના માથા નાખ્યા. પાંચે સાધુ ને એ કોઈ જૈન નહીં હોય વખતે શું થાય, થવા સાવ થાય ત્યાં છતાં ત્યાં એને આનંદ ની લહેર હતી. ઘાણી અડી નથી. એને પ્રતિકૂળતા જણાતી નથી. કેમ કે જ્યાં ભગવાન અનંત આનંદનો માં ત્યાં દ્રષ્ટિ પડી છે અંદર, એ આનંદની દશાને અનુભવે છે. જોવામાં આવે અંદર દાખ હે આનંદ 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 આનંદ. જેને ભરતી આનંદ ની આવે છે, પર્યાયમાં ભરતી ના ઉભરા આવે છે આનંદ ના. આમ જુઓ તો પીડે છે. ફાંસી ચડાવ્યા લૂંટો શરીર ને પુરોવે. રાજકુમાર હોય મુનિ થયા હોય. હણી ધાર ઉપર મૂકીને અંતરમાં તો આનંદ છે. આ આ શું છે? આ જેની દ્રષ્ટિમાં ભગવાન ભાષો છે અંદર, એને કે આ પીડા ને દુઃખ દુઃખ એને છે જ નહીં. એવા સ્થાનમાં પણ સમાધિ મરણે બી છૂટે છે. દ્રષ્ટિ છે ચૈતન્યના આનંદ કાન ઉપર, તો દ્રષ્ટિ છે તેવી સૃષ્ટિ છે.
તો ત્યાં શાંતિ ને આનંદ ની જ ઉત્પત્તિ છે. ભાઈ રમતું નથી, એ આનંદ ના ખેલ. એ વાતે મળે એવું નથી. નિર્જરા કે છે ને, એવી સ્થિતિમાં પણ કે છે ઘાણીમાં પીલતા સંત ને નિર્જરા થાય છે. કર્મ ખરી જાય છે, અશુદ્ધતા ટળી જાય છે, શુદ્ધતા વધે છે. આવી વાતો છે. છ થયા હાથ ભાઈ છે ને, હાથ આલોક ભાઈ, પરલોક ભાઈ આવ્યું, અરક્ષક, ગુપ્ત અને મરણ, વેદના અને આ મરણ, છ થયા. એક અકસ્માત રહી ગયો છે હાથમાં ભાઈ, અકસ્માત. ધર્મી ને અકસ્માત કઈ છે નહી. જો કે દુનિયામાં ક્રમબદ્ધ પર્યાય થાય છે, એમાં અકસ્માત કઈ છે? જે સમય જે પર્યાય શરીરની, વાણીની, મનની, આત્માની થવાની તે થાય છે, ત્યાં આગળ પણ અકસ્માત નથી. તો સમ્યક દ્રષ્ટિને અકસ્માત ભય કોઈ છે નહીં. એમ કે જ્યાં હું ઉભો હોઈશ ના ઝાડ પડખી ઉપરથી, તો જ્યાં હું ઉભો હોઈશ ને વીજળી નીકળશે, તો વીજળી પડે ને વીજળી. મોતેર ની સાલ વૈશાખ મહિનો હતો, જેઠ જેઠ કે વિશાખ, શિવરાજ ગોપાણી ના ભાઈ હતા સુખલાલ. વરસાદ વરસતો હતો શિવરાજ ગોપાણી ને બોટાદ, એના ભાઈ સુખલાલ ગોપાણી હતા. બહુ લટજી મુસરીને દુકાને ઉભા હતા હાથ દઈને, વરસાદ પડતો હતો, ટપાલ ની વાર જોતો હતા, એમ હાથ પડી વીજળી. મોતેર ના જેઠ મહિનો કે વૈશાખ મહિનો છે ગણું કઈ, ત્યારે મેં વઢવાણ હતા સુંદરવરાના પાસે. મોતેર ની વખતે એ જયારે મેં પાછા બોટાદ ગયા, જ્યાં દુકાને ત્યાં કે આ ત્યાં વીજળી આવી, ભાઈ પડી ગયા, બે ચૂટી ગયો, બે વોરા અંદર હતા, એને જરી આઘાત થઈ ગયો, જીવતા રહી ગયા. અને એમનો હાવો હતો નાગલપુર નો, ત્યાં એ મરી ગયા. અને વીજળી અંદર ગરી દુકાનમાં, પાછી બહાર નીકળી ને ઝાડ લીમડો છે બતાવી, જો અહીંથી પછી નીકળી. હા હા હા, ગંદા ભાઈ જાણતો નહી બહાર નહી. પણ એ અકસ્માત નથી કે જાય. હા હા, તો પછી સંકીર્તિ નહીં કોઈ અકસ્માત ભય છે એવું છે એનો વિશેષ કે છે. એ રીતે 159માં કળશનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.